ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે આપણે લાસ્ટ લેક્ચર માં ક્વેશ્ચન નંબર 9 જોયો હતો બરાબર છે હવે આજે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 10 તો તમારે તમારી ટેક્સ્ટબુક માં પેજ નંબર 79 પેજ નંબર 79 પર તમને 10 નંબર નો ક્વેશ્ચન ની શરૂઆત તમને આપી છે શરૂઆત નહીં માહિતી બરાબર છે અને પાકું સર્વૈયું ને હવાલા આપણે પેજ નંબર 80 પર આપ્યા છે તો પહેલા આપણે પેજ નંબર 79 પર જે માહિતી આપી છે વાંચી લઈએ બરાબર છે તો અહીં આપણે શું આપ્યું છે જો તમારે પણ મારી જોડે વાંચવાનું છે તમારી ટેક્સ્ટબુક માં સો લવ અને કુશ એક ભાગીદારી પીઢીના ભાગીદાર છે બે ભાગીદારો છે લવ અને કુશ તેઓ 60% નફો 3:2 ના પ્રમાણમાં અને બાકીનો નફો 2:1 ના પ્રમાણમાં વહેંચશે એટલે જે નફો આવશે એ લોકોનો વહેંચણી પાત્ર નફો જે નફા નુકસાન ફાળવણી ખાતામાં આવવાનો છે તે એ લોકો બે રીતે વહેંચશે આગળ 60% અને 40% 60% નફો 3:2 ના પ્રમાણમાં અને 40% નફો 2:1 ના પ્રમાણમાં વહેંચશે આપણને માહિતી આપી છે બરાબર અને બીજું આવ્યું છે નીચે આપેલા પેજના તારીખ 31/3/2017 ના રોજના કાચા સરવૈયા અને હવાલા પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું ભાગીદારમાં ચાલુ ખાતા તથા પાકું સરવૈયું તૈયાર કરો તો આપણને આ કહી દીધું છે આપણે કેટલા ખાતા બનાવવાના છે ખાલી બે જ એક તો નફા નુકસાન ફાળવણી ખાતું અને બીજું ભાગીદારના ચાલુ ખાતા અને ત્રીજું પાકું સરવૈયું એનો અર્થ એવો થયો કે વેપાર ખાતું નફા નુકસાન ખાતું આપણે બનાવવાનું છે નહીં અને તમને જ્યારે વેપાર ખાતું નફા નુકસાન ખાતું બનાવવાનું ના હોય ને ત્યારે તમને નફા નુકસાન ખાતાની બાકી આપેલી હશે જે તે પહેલા દાખલામાં આપણે વેપાર ખાતાની બાકી આપી હતી ને એ રીતે કઈ ખાતાની બાકી આપી છે તમને નફા નુકસાન ખાતાની બાકી તો જ્યારે આપણને કાચા સર્વેમાં નફા નુકસાન ખાતાની બાકી આપેલી હોય ને ત્યારે નફા નુકસાન ખાતું બનાવવાનું છે નહીં બરાબર અને અહીંયા જે નફો વહેંચે છે અત્યાર સુધી આપણને જે એક નફાનું પ્રમાણ આપતા હતા એમાં જે નફો વહેંચી નાખતા હતા અહીંયા નફાને બે ભાગમાં વહેંચવાનું છે અને બે પ્રમાણમાં વહેંચવાનું છે પછી બંનેનો સરવાળો કરી અને જે તે ભાગીદારના ખાતે લખવાનું છે એ આપણે જ્યારે વહેંચણી પાત્ર નફો શોધીશું ત્યારે તમને હું સમજાવીશ બરાબર એના પહેલા આપણને જે કાચું સર્વે આપ્યું છે એ આપણે જોઈ લઈએ બરાબર હવે તમને અહીંયા કાચા સરવૈયામાં બરાબર છે મોટા ભાગની માહિતી પાકા સરવૈયામાં જશે કારણ કે આપણે વેપાર ખાતું નફા નુકસાન ખાતું બનાવવાનું છે નહીં અને ભાગીદારના મૂડી ખાતામાં ચાલુ ખાતામાં કાચા સ્વરૂપની કોઈ માહિતી જાય નહીં બરાબર એટલે કાચા સ્વરૂપ જે પણ ખાતા લે છે બધા ક્યાં જશે આપણા પાકા સર્વેમાં કાં તો મૂડી દેવા બાજુ કાં તો મિલકત લેણા બાજુ બરાબર તો હવે આપણે પહેલા આ જે બાકીઓ આપણને આપી છે ને એ જે તે ખાતામાં લખી નાખીએ બરાબર તો સૌ પ્રથમ શું આવ્યું છે લવની મૂડી ઉપાડ અને કુશની મૂડી અને ઉપાડ હવે એટલું યાર કે તમને ઉધાર બાકી જમા બાકી ભાઈ જોડે આવી છે તો મેં તમને 11 સમજાવેલું કે મૂડીની હંમેશા કઈ બાકી હોય જમા બાકી હોય અને ઉપાડની કઈ બાકી હોય ઉધાર બાકી હોય એટલે ઉધાર ખાનામાં જે ઉપાડ છે અને જમાના ખાનામાં છે શું છે મૂડી છે હવે આ મૂડી ખાતા બનાવતા નથી અને આપણે ચાલુ ખાતા બનાવીએ છીએ તો જે સમય ચાલુ ખાતા બનાવતા હોય એ સમય મૂડીની શરૂઆતની આખરની બાકી કઈ રહે સરખી જ રહે એટલે જે મૂડી આપી છે ને આપણે આપણે ડાયરેક્ટ મૂડી ખાતે ક્યાં લખવાની આપણે ડાકવા પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ શું લખવાની આગળ મૂડી ખાતા બરાબર લવ અને કુશ કેટલી કેટલી છે મૂડી બેન તમને આપી જો 1,20,000 અને 80,000 બંનેનો સરવાળો ભરાશે તમારું 2,00,000 રૂપિયા બરાબર તમારા લોકોએ પણ હવે ખાતા દોર નાખવાના છે બરાબર ના તો યાર તો વિડીયો સ્ટોપ કરીને ખાતા દોર લો પહેલા અને પછી મારી જોડે તમે ખાતામાં એન્ટ્રી આપો બરાબર મારી જોડે જોડે તમારે એન્ટ્રી કરવાની છે જે બોર્ડ પર લખું છે બાજુ એ સમય તમારે તમારા ચોપડામાં લખવાનું છે બરાબર એ કોઈ ભૂલ પડે નહીં ચલો એના પછી ઉપાડ ઉપાડ ક્યાં લખાય તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ ક્યાં લખાય ચાલુ ખાતામાં ઉધાર બાજુ પણ ચાલુ ખાતામાં કોઈ પણ એન્ટ્રી કરતા પહેલા ચાલુ ખાતાની બાકી જોઈ લેવાની તમને આપી છે નીચે જો ચાલુ ખાતાની બાકી લવ અને કુશની જેની બાકી ઉધાર હોય એ ઉધાર બાજુ લખાશે બાકી આગળ લાવ્યા અને જેની બાકી જમા હશે એનું જમા બાજુ લખાશે બાકી આગળ લાવ્યા તો અહીંયા જો તમને કોણ કઈ બાકી આપી છે તો લવની જમા બાકી છે અને કુશની ઉધાર બાકી છે કેમ નહીં ખબર પડી તો લવની બાકી જમા ખાનામાં છે અને કુશની બાકી ઉધાર ખાનામાં છે બરાબર સૌ પ્રથમ પહેલા આપણે શું બાકી આગળ લાવ્યા લવ કુશની છે 12,000 ઉધાર એટલે કુશના ખાના 12,000 અને જમા બાજુ બાકી આગળ લાવ્યા લવના ખાનામાં 8,000 રૂપિયા અને કુશના ખાનામાં 10 તો તમે પણ આજે એન્ટ્રી આપી દીધો ચાલુ ખાતામાં પહેલા ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા લવના ખાનામાં 10 અને કુશના ખાનામાં 12,000 અને જમા બાજુ બાકી આગળ લાવ્યા લવના ખાનામાં 8,000 અને કુશના ખાનામાં 10
उसने जवाब आकी चेन लव नी सॉरी उसने उधार आकी चेन लव नी जवाब आकी छे હવે ઉપાડની એન્ટ્રી આપવાની વરણ છે તો ઉપાડ સાથે બંને નો ઉપાડ કેટલો કિલો આપણને આપે છે તો ઉપાડની બાકી મતલબ કે હોય ઉધાર તો 40000 અને 12000 તો 40000 અને 12000 ભૂલ ના થાય જે તે ભાગીદારના ખાનામાં જે તે રકમ લખવાની છે બરાબર ને તો જવાબ આવશે નહીં એના પછી નફાનુસાર ખાતું એની કઈ બાકી જો તો નફાનુસાર ખાતાની જવાબ આપી છે કારણ કે જમાના ખાનામાં રકમ હોય છે હવે નફાનુસાર ખાતાની જવાબ આપી શું કહેવાય ચોખ્ખો નફો તો નફાનુસાર ખાતાનો ચોખ્ખો નફો ક્યાં લખાય નફાનુસાર ફાણી ખાતામાં જવાબ આજો તો સૌથી પહેલા લખીશું નફા નુકસાન ખાતે કેટલો છે નફાનુસાર ખાતે નફો એનો 80000 જે આપ્યો છે એ બરાબર અને બ્રેકેટમાં તમારે લખી રાખવાનું તમારી જાણકારી માટે આ શું છે ચોખ્ખો નફો બરાબર તમારે મારી જેમ નાનું ખાતે લખવાનું નથી નફા નુકસાન ખાતે લખવાનું છે બરાબર મારી જોડે જગ્યા નથી એટલા માટે લખું છું તમારે એક પેજમાં એક જ ખાતું બનાવવાનું છે તમારી જોડે જગ્યા હશે જ એના પછી છે સ્ટોક તો સ્ટોકની બાજુ કઈ તારીખ લખીજો 31/3 એટલે શું કહેવાય આખર સ્ટોક તો આખર સ્ટોક ક્યાં લખાય મિલકત લેણા બાજુ તો મિલકત લેણા લખો સ્ટોક કેટલો છે સ્ટોક તો તમને કિંમત આપી છે સ્ટોક એટલે 72000 તો લખો 72000 હવે તમે લોકો મિલકત લેણામાં કોઈ પણ મિલકતની રકમ લખતા પહેલા ઉપર પાંચો લાઈન છોડી દેવાની શાના માટે બિન ચાલુ મિલકતો માટે આ સ્ટોક શું છે ચાલુ મિલકત છે એટલે મેં ઉપર જગ્યા છોડી જો મારા હિસાબી તમે પણ પાંચ છ લાઈન છોડીને સ્ટોક લખજો કારણ કે એની ઉપર તમારે બિન ચાલુ મિલકતો લખવાની છે જે આવશે તે બરાબર જેમ આવશે આપણે લખતા જઈશું પછી સ્ટોક પછી શું છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ હવે જયારે આપણે કોઈ ખર્ચો અગાઉથી કરી દઈએ ને આપણે મિલકત કહેવાય તો ક્યાં લખાશે મિલકત લેણા બાજુ શું લખીશું આગળ તો અગાઉ થી ચૂકવેલ વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું આવ્યું છે આપણને તો કે 3200 રૂપિયા બરાબર તમે પણ મારી જોડે એન્ટ્રી કરવા જાઓ પહેલા સ્ટોક લખો 72000 અને પછી નીચે લખો અગાઉથી ચૂકવેલો પ્રીમિયમ 3200 રૂપિયા લખ્યું ચલો હવે નેક્સ્ટ છે મકાન તો મકાન શું કહેવાય આપણે બિન ચાલુ મિલકત તો પહેલા લખો મકાન કેટલું છે મકાનની કિંમત તો 1,60,000 હવે મકાન આપણી મિલકત છે તમને ખબર હોવી જોઈએ અને મિલકત લેણા બાજુ લખાય અહીંયા કોઈ હવાલો છે નહીં મિલકત એટલે બધી મિલકતની કિંમત બહાર મૂકી દેવાની સીધે સીધી મકાન પછી દેવાદાર અને લેણદાર હવે દેવાદારની કઈ બાકી હોય ઉધાર બાકી હોય તમને ખબર હોવી જોઈએ અને લેણદારની બાકી કઈ હોય જમા તો તમારા દેવાદારો એ પણ શું કહેવાય ચાલુ મિલકત કહેવાય તો લખાય દેવાદારો અગાઉથી ચૂકેલ વીમા પ્રીમિયમ છે તો દેવાદારી ઉધાર બાકી કેટલી છે ઉધાર બાકી 80000 તો તમારા દેવાદાર કેટલા છે 80000 તો એને લખો મિલકત લેણા બાજુ 80000 અને લેણદારની બાકી કઈ હોય જમા તો અહીંયા લખો જમા બાજુ લેણદાર ખાતે કેટલા છે લેણદારની બાકી જમા ખાનામાં જો તો 28000 તો લખો 28000 મૂડી દેવાજુ લેણદારો હવે તમને ખબર પડી જોઈએ દેવાદારો મિલકત લેણા બાજુ લખાય અને લેણદારો મૂડી દેવાજુ લખાય દેવાદારની બાકી હંમેશા ઉધાર હોય ઉધારના ખાનામાંથી લેવાની અને લેણદારની બાકી જમા હોય ક્યાં ખાનું લેવાની જમાની ખાને જમાના ખાનામાં જે રકમ છે ને લેણદારની હોય અને ઉધારના ખાનામાં જે હોય ને દેવાદારની હોય એના પછી રોકડ અને બેંક બરાબર છે રોકડની બેંક હવે એ તો બેઉ ખાના તમને બાકી આપે છે ઉધારે આપે જમા આપે છે તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય યાદ રાખજો રોકડની બાકી કેવી હોય હંમેશા ઉધાર હોય ક્યાં લખાશે મિલકત લેણા બાજુ તો દેવાદારો નીચે લખો તમે જે દેવાદારો લખ્યા ને એને નીચે લખજો બરાબર છે હું રદ કરતો છું હવે આ એન્ટ્રી રદ કરું છું સ્ટોક અગાઉથી ચૂકવેલો પ્રીમિયમ દેવાદારો તમારે રાખવાનું છે બરાબર છે તો અહીંયા આગળ આવશે શું આવશે આગળ રોકડ તો કેટલા આવશે રોકડ સાથે રોકડની બાકી હંમેશા ઉધાર હોય કેટલી છે ઉધાર રાખવાનું છે રોકડ 4800 તો જે બેંકની જમા બાકી છે શું કહેવાય તો બેંકની જમા બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ અને બેંક ઓવરડ્રાફ્ટ શું કે આપણી જવાબદારી કહેવાય ક્યાં લખાશે મૂડી દેવા બાજુ તો અહીંયા લખો બેંક ઓવર ડ્રાફ્ટ બરાબર છે બેંક ઓવર ડ્રાફ્ટ કેટલો છે બેંક ઓવર ડ્રાફ્ટ તમારો 20000 રૂપિયા લખો 20000 રૂપિયા અથવા તમે એવું પણ લખી શકો બેંકની જવાબ આપી બેંકની જવાબ આપી એટલે શું કહેવાય બેંક ઓવર ડ્રાફ્ટ બરાબર કેટલા 20000 રૂપિયા
તો આ રીતે જે રોકડ અને બેંકની સાથે બાકી આપી હોય અને એકની ઉધારવા રકમ અને એકની જમા રકમ હોય એ ઉધારના ખાનામાં રકમ છે રોકડની હોય એ લખવાની કે રીતે નાળા બાજુ અને જમાના ખાનામાં રકમ છે ને એટલે બેંકની જમા બાકી એટલે શું કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ એટલે ક્યાં લખવાનું તમારે મૂડી દેવા બાજુ આ યાદ રાખજો બરાબર એના પછી છે તમારી દેવી હુંડીઓ તો દેવી હુંડીઓ શું કે આપણી જવાબ તારીખ કહેવાય ક્યાં લખાશે મૂડી દેવા બાજુ બરાબર ને ક્યાં લખાશે મૂડી દેવા બાજુ તો બેંક ઓવરડ્રાફ્ટ નીચે લખો તમે બેંક ઓવરડ્રાફ્ટ નીચે લખો દેવી હુંડીઓ બરાબર દેવી હુંડી આપણી જવાબદારી કહેવાય એટલે જમા બાકી જોયો નીકળી છે 14000 રૂપિયા તો લખો 14000 રૂપિયા બરાબર એના પછી છે તમારી ગીરો લોન ગીરો લોન એટલે આપણે લોન લીધેલી છે બરાબર જમા બાકી જો ગીરો લોન એટલે શું આપણે લોન લીધેલી છે લોનની જમા બાકી હોય ને એટલે આપણે લોન લીધેલી છે સમજવાનું અને લોન લીધેલી એટલે શું કહેવાય જવાબદારી આ કઈ જવાબદારી કહેવાય બિન ચાલુ જવાબદારી એટલે ક્યાં લખાય ચાલુ જવાબદારી ઉપર બરાબર લેણદારની ઉપર લખો જે કહેવાય તમારી જોડે ગીરો લોન કેટલા છે ગીરો લોન તમારી 1,00,000 રૂપિયા તો લખો અહીંયા 1,00,000 રૂપિયા બરાબર જવા બાકી છે લોન લીધેલી છે એવું સમજવાનું બરાબર ઉધાર બાકી હોય તો લોન આપણે આપેલી છે તો આપણે મિલકત ધણા બાજુ લખત પણ આ જવા બાકી છે અને સામાન્ય રીતે તમને જમા બાકી જ આપશે લોન લીધેલી હશે એટલે ક્યાં લખવાની મૂડી દેવા બાજુ એના પછી પાગડી તો પાગડી શું આપણી મિલકત કહેવાય તો લખો અહીંયા મકાન પછી પાગડી કેટલી પાગડી છે 40,000 સીધી બાર 40,000 એમાં કોઈ હવાલો છે નહીં બરાબર એના પછી તમને લાગે બાકી મજૂરી તો બાકી મજૂરી શું આપણે મજૂરી આપવાની બાકી છે એટલે આપણે શું થયું દેવું બરાબર ને આપણી જવાબદારી થઈ એટલે ક્યાં લખાશે મૂડી દેવા બાજુ હવે મારી થોડી આ જગ્યા નથી એટલે રદ કરું છું આ બરાબર છે તમે લખો લખી લીધો પહેલા આ લેણદારો બધું તો બાકી મજૂરી કેટલી બાકી મજૂરી છે આપણી આગળ 2800 લખો 2800 રૂપિયા તમે લોકો મારા રબ કરતા પહેલા લખી લેજો છેલ્લે રકમ મળશે ને તમને બરાબર છે પછી મળવાનું બાકી ભાડું એટલે આપણે શું કહેવાય મિલકત કહેવાય આપણી કોઈ આવક થઈ હોય ને આપણને મળવાની બાકી હોય શું કહેવાય મિલકત ક્યાં લખાશે મિલકત ઘણા બાજુ મળવાની બાકી આવક મળવાની બાકી આવક કેટલી છે 1600 રૂપિયા તો 1600 રૂપિયા રકમ લખ્યું ચલો હવે છે અગાઉથી મળેલ કમિશન તો અગાઉથી મળેલ કમિશન એટલે આપણને કોઈ આવક અગાઉથી મળી જાય તો આપણે શું કહેવાય જવાબદારી બરાબર તો ક્યાં લખશું મૂડી દેવા બાજુ શું લખશું આગળ અગાઉથી મળેલ કમિશન અગાઉથી મળેલ કમિશન કેટલું છે અગાઉથી મળેલ કમિશન આપણું 800 રૂપિયા લખો અહીંયા 800 રૂપિયા આપણી જવાબદારી કહેવાય જ્યારે આપણને કોઈ આવક એડવાન્સમાં મળી જાય ત્યારે પછી ગાલખાત અનામત હવે ગાલખાત અનામત તમે દેવાદારમાંથી બાદ કરી શકો અને મૂડી દેવા બાજુ પણ લખ બતાવી શકો છો અહીંયા કોઈ હવાલો છે ને ગાલખાતનો ગાલખાત અનામતનો તો આપણે ગાલખાત અનામત મૂડી દેવા બાજુ બતાવીએ તો પણ ચાલશે અને દેવાદારમાંથી બાદ કરીએ તો પણ ચાલે તો આપણે અહીંયા લખીએ છીએ મૂડી દેવા બાજુ બરાબર છે ગાલખાત અનામત ગાલખાત અનામત તમારા જોડે લખજો કેટલા છે ગાલખાત અનામતના 8,000 રૂપિયા તો લખો 8,000 રૂપિયા રકમના ખાનામાં બાદ એના પછી છેલ્લે છે તમારે પેટન્ટ અને ફર્નિચર આ બંને શું કહેવાય મિલકત કહેવાય પેટન્ટ અને ફર્નિચર બંને મિલકત ક્યાં લખાશે મિલકત લેણા બાજુ એટલે અહીંયા આગળ પેટન્ટ અને બીજું નામ શું છે ફર્નિચર આ બધી મિલકત પહેલા જ મેં કીધું ને ઉપર 6-7 લાઈન છોડવાની છે બિન ચાલુ નિકાલ માટે તો એમાં લખવાનું તમારે બરાબર તો પેટર્ન ના છે 12,000 અને ફર્નિચર ના છે 24,000 રૂપિયા બરાબર પેટર્ન ના કેટલા છે 12,000 અને ફર્નિચર ના 24,000 રૂપિયા લખી નાખી તો આપણને જે માહિતી આપી હતી કાચાશ્રયમાં એ બધા ખાતામાં આપણે લખી નાખી છે બરાબર અને યાદ રાખજો જ્યારે આપણને ખાલી નફાસંગાથાને બાકી આપી હોય ને તો જેટલી બધી બાકી આપી છે ને તમને એ બધી ક્યાં લખાતી હશે પાકા સરવૈયામાં લખાતી છે ખાલી મૂડીની બાકી અને ચાલુ ખાતાની બાકી ઉપાડને છોડીને બરાબર તો અહીંયા જેટલી બાકી હતી બધી ક્યાં લખી આપણે પાકા સરવૈયામાં જો ખાલી મૂડી ખાતામાં ચાલુ ખાતા બે બાકી લખી
ઉપાડની અને ચાલુ કલાની બાકી બાકી બધી બાકી ક્યાં લખી આપણે પાકા સરિયામાં બરાબર હવે આપણે એક પછી એક હવાલા જોવાના છે બરાબર તો પહેલો હવાલો શું છે આપણો મૂડી 5% અને ઉપાડ પર 10% વ્યાજ ગણવાનું છે આ તમારે ઉપાડ પર અને મૂડી પર વ્યાજ ગણવાનું છે આપણે વ્યાજ ગણતા આવડે છે હવે તો મૂડી પર 6% વ્યાજ ગણવાનું છે તો મૂડી કેટલી છે 120000 અને 80000 120000 ના 6% કરો અને 80000 ના 6% કરો ચલો તમારે ટકા કરવાના છે 120000 ના 6% કરો અને 80000 ના 6% કરો કેટલો જવાબ આવ્યો બરાબર તો 120000 ના 6% કરો તો કેટલો આવશે 7200 રૂપિયા હવે મૂડી પર વ્યાજ શું કહેવાય ભાગીદાર માટે આવો અને પેઢી માટે શું કહેવાય ખર્ચ તો પેઢીનો ખર્ચ કેટલો થશે નફાનુકસાન પાણી ખાતામાં ઉભર બાજુ મૂડી પર વ્યાજ લવ અને કુશ લવ નું કેટલું આવ્યું 7200 6% લઈએ બરાબર 120000 ના 6% અને કુશ ના 80000 ના 6% કેટલા આવશે 4800 બરાબર તો આ કેટલા થશે 12000 રૂપિયા બંને નો સરવાળો બહાર કેટલો આવશે 12000 રૂપિયા હવે મૂડી પર વ્યાજ જો પેઢી માટે ખર્ચ હોય તો ભાગીદાર માટે શું હોય આવક તો કેટલા થશે ચાલુ ખાતામાં જમા બાજુ તો મૂડી પર વ્યાજ અહીંયા લવમાં 7200 અને કુશમાં 4800 હવે આ એન્ટ્રી તમને ખબર હોવી જોઈએ કે મૂડી પર વ્યાજ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ લખાય અને નફા નુકસાન પાણી ખાતામાં ઉધાર બાજુ લખાય અને જે મૂડી આવ્યું એના ટકા ગણના પાડવાના છે તમારે બરાબર 6% કરી આપણે 120000 ના અને 80000 ના તમારે ગણતરી કરવાની છે ભલે મેં લખ્યું બરાબર હવે ઉપાડ કેટલું વ્યાજ છે તો 10% તો કેટલો કેટલો ઉપાડ છે બેનો તો 40000 અને 12000 હવે ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે શું કહેવાય આવક કહેવાય તો ક્યાં લખાશે નફા નુકસાન પાણી ખાતામાં જમા બાજુ ઉપાડ પર વ્યાજ લવ અને કુશ તો કેટલું આવશે 4000 અને 1200 તો બહાર કેટલા આવશે 5200 બરાબર 40000 ના 10% થાય 4000 અને 12000 ના 10% થાય 1200 બંને સરવાળો થયો 5200 ઓ પેઢી માટે આવો તો ભાગીદાર માટે શું હોય ખર્ચ તો ક્યાં લખાશે ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉધાર બાજુ કે ઉપાડ પર વ્યાજ ઉપાડ પર વ્યાજ 4000 અને 1200 ટેગે બી એન્ટ્રી તો હવે તમારે યાદ રાખવાનું ઉપાડ પર વ્યાજ ક્યાં લખાશે બી જગ્યાએ એક નફા નુકસાન પાણી ખાતામાં જમા બાજુ અને બીજું ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાજુ જો ચાલુ ખાતા હોય તો બરાબર હવે એના ભાઈ બીજો હવાલો શું છે તમારો બીજાનો ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર 10% લઈને વ્યાજની જોગવાઈ કરો હવે જે ચાલુ ખાતા છે ને એની પર પણ 10% વ્યાજ લેવાનું છે હવે જેની જે બાકી હોય ને એની પર વ્યાજ લેવાય બરાબર હવે જે બાજુ બાકી આગળ લાગે હોય ને એ બાજુ એનું વ્યાજ આવે એટલે રાખવાનું તો કુશની બાકી કેવી છે ઉધાર તો કઈ બાજુ વ્યાજ આવશે ઉધાર બાજુ કેટલા 12000 10% થાય 1200 અહીંયા શું લખવાનું ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ બરાબર હવે ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ એ શું કહેવાય પેઢી માટે આવક કહેવાય એટલે ક્યાં લખાશે નફા નુકસાન પાણી ખાતા જમા બાજુ કે ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ કેટલું આવ્યું તો 1200 બરાબર એ જ રીતે આની બાકી આગળ લાગે છે જવા બાજુ લવની તો એનું વ્યાજ કેવા આવશે જવા બાજુ આવશે તો એ રાખવાનું ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ ચાલુ મેં ચા ને ખા લખ્યું છે ચા ખા એટલે ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ કેટલું તો 800 રૂપિયા કેમના 800 આવ્યા તો 8000 ના 800 ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ કહેવાય એટલે ક્યાં લખવાનું નફા નુકસાન પાણી ખાતામાં ઉધાર બાજુ અહીંયા આગળ ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ કેટલું 800 અહીંયા લખવાનું લવ અને અહીંયા લખવાનું કુશ એટલે ખબર પડે તમને કયા ભાગીદાર આપણે આપ્યું છે બરાબર હવે યાદ રાખજો ચાલુ ખાતાની બાકી જે બાજુ હોય ને એ બાજુ વ્યાજ લખવાનું છે યાદ રાખજો ચાલુ ખાતા કે મૂડી ખાતામાં બરાબર અહીંયા જવા બાકી જવા બાજુ ઉધાર બાકી તો ઉધાર બાજુ હવે ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ પેઢી માટે આવક કહેવાય એટલે નફા નુકસાન પાણી ખાતા જવા બાજુ લખવાનું અને ચાલુ ખાતાની જવા બાકી પર વ્યાજ પેઢી માટે ખર્ચ કહેવાય એટલે એને લખવાનું નફા નુકસાન પાણી ખાતામાં ઉધાર બાજુ
બરાબર અને બીજું મે તને કીધેલું જે એન્ટ્રી ચાલુ ખાતા કે મૂડી ખાતા જવા થતી હોય એ એન્ટ્રી નફાનુકસાન ફાળને ઉધારવાયું થાય અને જે એન્ટ્રી ચાલુ ખાતા કે મૂડી ખાતા ઉધારવાયું થતી હોય એ એન્ટ્રી નફાનુકસાન ફાળને ખાતામાં જવા બાજુ થાય એટલે જે પેઢી માટે ખર્ચ હોય એ ભાગીદાર માટે આવક હોય અને જે ભાગીદાર માટે આવક હોય એ પેઢી માટે શું હોય ખર્ચ હોય બરાબર તો આપણે ત્રણ હવાલા જોયા મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની બાકી પર વ્યાજ હવે બીજું આગળ પુષને માસિક રૂપિયા 1800 લેકે પગાર ચૂકવવાનો બાકી છે એટલે પુષ ભાગીદાર છે એને પગાર આપવાનો છે તો પગાર આપણે પેઢીમાં શું કહેવાય ખર્ચ તો એને આપવાનો પગાર અને બ્રેકેટમાં પુષ કેટલો પગાર છે તો 1800 ગુણ્યા 12 એક મહિનાનો 1800 રૂપિયા છે આખા વર્ષનો આપવાનો છે આપણે કોઈ માહિતી આપી છે ને કેટલા મહિનાનો આપવાનો છે આખા વર્ષનો લઈ લેવાનો એટલે 1800 ગુણ્યા 12 કરે છે 21600 21600 હવે ભાગીદારને જે પગાર મળતો હોય તો ભાગીદાર માટે શું કહેવાય આવક કહેવાય ને તો જ્યારે ભાગીદારને આવક થાય તો કેટલા થાય ભાગીદારના ચાલુ કે મૂડી ખાતામાં જવા બાજુ એટલે અહીંયા આગળ પગાર ખાતે કોને મળે પગાર પુષને તો પુષના ખાનામાં 21600 આ યા આ ખાસ યાદ રાખજો કોને પગાર મળે છે જેને મળ્યો એના ખાનામાં લખવાનો છે ભૂલથી લવના ખાતામાં લખશો ને સરળ તમારો મેચ થશે નહીં બરાબર તો આ જે જ્યારે કોઈ ભાગીદારને પગાર બોનસ કમિશન આપવાનું કીધું હોય તો એક એન્ટ્રી આપવાની નફા નુકસાન ફાળને ખાતામાં ઉધાર બાજુ કારણ કે પેઢી માટે ખર્ચ છે અને બીજી એન્ટ્રી આપવાની ભાગીદારના મૂડી કે ચાલુ ખાતામાં જવા બાજુ કારણ કે ભાગીદાર માટે શું છે આવક છે બરાબર એના પછી ઉપરના હવાલો નાખ્યા પછી વધતા નફા પર કુશને 10% લઈ કમિશન આપવાનું છે હવે આ બધા જ હવાલા થઈ ગયા આપણા હવે શું કરવાનું છે આપણે નફા નુકસાન ફાળની ખાતાનો નફો શોધવાનો છે અને એ નફા પર કુશને 10% કમિશન આપવાનું છે અને એ કમિશન બાદ કર્યા પછી જે નફો વધે ને એ ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે તો સૌ પ્રથમ અત્યારે આપણે પહેલા શું કરીશું આનો નફો શોધીશું બરાબર છે તો અહીંયા કેટલો સરવાળાનો આનો સરવાળો કેટલો આવ્યો તો અહીંયા આપણે જમા બાજુનો સરવાળો કરીશું કેટલો આવશે 86400 કેટલો આવશે 86400 તેને આપણે બંને બાજુ લખશું 86400 હવે આ 86400 માંથી એક બે અને ત્રણ એન્ટ્રી બાદ કરો 12800 અને 21600 86400 માંથી આ ત્રણ રકમ બાદ કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે કો 52000 આવશે આવે જો 52000 હવે 52000 પર 10% કમિશન આપવાનું છે પુષને તેના 10% કરો કેટલા આવશે 5200 રૂપિયા એનો અર્થ એ થયો કે આપણે 5200 રૂપિયા કમિશન આપવાનું છે કોને પુષને પુષને 5200 રૂપિયા કમિશન આપવાનું છે તો પુષ માટે શું કહેવાય આવક કહેવાય ને પેઢી માટે ખર્ચ છે તો તો પુષના ખાનામાં જવા બાજુ કમિશન કાઢે કેટલા 5200 રૂપિયા થઈ ગઈ બે એન્ટ્રી તો કેવી રીતે કમિશન શોધ્યું તો તમને જ્યારે આવું કીધું હોય કે બધા હવાલા આપ્યા પછી 10% કમિશન આપવાનું છે કોઈ ભાગીદારને તો નફા અનુસાર પાણી ખાતાનો નફો શોધવાનો પહેલા આ જે જમા જે એન્ટ્રી છે એમાંથી આ ઉધારને એક બે ને ત્રણ બાદ કરી એટલે 52 આવ્યા એના 10% એટલે 5200 એ 5200 રૂપિયાનું કમિશન સાથે બરાબર અને આ 5200 લખ્યા પછી હવે આપણે વેચણી પાકનો નફો શોધવાનો છે તો હવે તમારા જે આ 56000 આ તમારે 86400 આવ્યા ને આ 86400 આવ્યા ને એમાંથી આ ચાર રકમ બાદ કરો 12800 21600 ને 5200 બાદ કરો કેટલો જવાબ આવે મને કહો હવે આ બધી એન્ટ્રી તમે કરી દેજો હું રબ કરું છું આગળ મારા કામ માટે બરાબર છે તો એ 52000 86400 માંથી તમે આ ચાર એન્ટ્રી બાદ કરશો તો તમારો જવાબ કેટલો આવશે કહો 46800 કેટલો આવશે 46800 આ 46800 શું કરવાનું છે ભાગીદારના મૂડી ખાતે લઈ જવાના છે ભાગીદારના મૂડી ખાતે કયા કયા ભાગીદાર તો કે લવ અને કુશ લવ અને કુશ પણ આ 46800 ને કેવી રીતે ભાગવાના છે ને એ તમને શરૂઆતમાં આવી દીધું છે જો 60% નફો 3:2 ના પ્રમાણમાં અને 40% નફો 2:1 ના પ્રમાણમાં તો હવે આપણે નફાની ગણતરી કરીશું બરાબર છે તો એના માટે પહેલા તમારે શું કરવાનું છે જે તમારો નફો આવ્યો ને 46800 એના બે ભાગ કરવાના છે બરાબર એક 60% અને બીજો 40%
અને આને કયા પ્રમાણમાં વહેંચવાનું છે 3:2 ના પ્રમાણમાં અને 2:1 ના પ્રમાણમાં બરાબર છે એટલે એ લખાય 3/5 અને 2/5 એ લખાય 2/3 અને 1/3 આપણે શરૂઆતમાં માહિતી આપી છે આ 46800 જે વેચની માત્ર નફો આવે ને એને 60% નફો આ પ્રમાણમાં અને 40% નફો આ પ્રમાણમાં તો 46800 ના 60% કરો પહેલા 46800 ના 60% કરો કેટલા આવજો છે तो ये तुम्हारा आवश्यक कितना 28080 कितना आवश्यक 28080 अने 46840 करो तो कितना आवश्यक तुम्हारा ये आवश्यक तुम्हारा 18720 कितना आवश्यक 18720 अबे आ 28080 छे ने एने 3:2 ना प्रमाण વેચવાના છે અને 18720 ને તમારે 2:1 ના પ્રમાણ વેચવાના છે તો અહીંયા નામ લખું છું લવ અને પછી પુસ બરાબર છે તો 28080 ને 60% જે છે 28080 ને 3:2 માં વહેંચીશું તો લવ ને પુસ ને કેટલા કેટલા મળશે તો લવ ના ભાગે આવશે 16848 અને પુસ ના ભાગ માં આવશે તમારા 11232 બરાબર અને આ 18720 ને 2:1 માં વહેંચીશું ને તો લવ ના ભાગ માં આવશે તમારા 12480 અને કુશના ભાગમાં આવશે તમારા 6240 ખબર પડે છે પહેલા અમે આ 46 નફો જે શોધ્યો ને વેચની માત્ર નફો એના 60% કર્યા અને 40% કર્યા એટલે કેટલા કેટલા 28080 અને 18720 આ 28080 ને 3:2 માં વહેંચ્યા એટલે કેટલા આવ્યા 16848 ને 11232 આ બે ભાગમાં અને જે 18720 છે ને એને 2:1 માં વહેંચ્યા તો કેટલા કેટલા આવ્યા 12480 અને 6240 તો ભાઈને મળ્યા કેટલા તો અહીંયા આવેનો ફળો કોણ એટલા પૈસા મળે એટલે 16848 12480 તો લવને કેટલા મળશે ટોટલ તો લવને મળશે 29328 બરાબર કેટલા મળશે આગળ 29328 અને કુશને કેટલા મળશે આગળ 17472 બરાબર તો આ 46860 ને 40 માં વેચ્યા પછી આ રકમને 3:2 માં વેચી આ રકમને 2:1 માં વેચી પછી આ બેનો સરવાળો કર્યો એટલે લવને કેટલા મળ્યા 16848 12480 29328 અને કુશને કેટલા મળ્યા 11232 6240 એટલે 17472 11232 અહીંથી મળ્યા 6240 અહીંથી મળ્યા અને 16848 અહીંથી મળ્યા એટલે 12480 અહીંથી મળ્યા એટલે બંને કેટલા મળ્યા કે આપણે લખાય આગળ કે 29328 અને 17472 આ નફો મળ્યો એટલે એટલે આ 46800 એ વચ્ચે આ રીતે આયા આ ગણતરી તમારે બતાવવાની છે આ ગણતરી નોંધ બતાવો કે એટલે નફો આવ્યો તે હવે આ જે વેચી પાછો નફો આવ્યો ને એને કઈ લીધી આપણે તો ચાલુ ખાતામાં જવા બાજુ એટલે અહીં લખીશું આપણે વેચી પાછો નફો એનું શું લખવાનું નફા નુકસાન ફાળવણી ખાતે તો કેટલો આવ્યો નફો 29328 અને બેલ બાજુ આવે છે 17472 બરાબર હવે શું પ્રમાણ છે આપણે ચાલુ ખાતાનો સરવાળો પ્રમાણ છે તો ચાલુ ખાતામાં બંને બાજુ સરવાળો વધારે આવી શકે છે પણ અહીં આપણે જોવા જઈએ તો અહીં બંને બાજુ જમા બાજુ એન્ટ્રી વધારે છે ઉધાર બાજુ કરતા એટલે જમા બાજુનો સરવાળો પહેલા આપણે કરીશું તો અહીંયા જમા બાજુનો સરવાળો કરીશું તો કેટલો આવશે આપણે આગળ તો અહીંયા આગળ તમે જમા બાજુ સરવાળો કરશો તો તમારે એ આવશે 45328 કોનો આવશે આનો લવનો અને કુશનો તમારો આવશે 49072 બરાબર એ સરવાળો તમારે અહીંયા લખી નાખ્યો છે અંદર બરાબર છે તો અહીંયા આગળ 45328 અને 49072 હવે મેં ઉપર નીચે લખ્યું છે મારી પણ જગ્યા છે નહીં એટલા માટે તમારે લાઈનમાં લખવાનું છે બરાબર હવે આ ટોટલમાંથી આ 44012 કરવાનું છે 45328 માંથી ઉધાર બાજુની બી એન્ટ્રી 12 કરવાનું છે તમને મળશે બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા બરાબર તો 45328 માંથી 44012 કરો તો કેટલા છે તમારા 1328 કેટલા આવશે 1328 અને અહીંયા આગળ 49572 માંથી આ ચાર રકમ બાદ કરો 12212212 તો તમને મળશે ત્યાં આગળ કેટલા મળશે આગળ 22672
22,672 તમારે બધી ગણતરી કરવાની છે મારા પર ડિપેન્ડ રહેતા નહીં મારો ટોટલ ખોટો પણ હોઈ શકે છે બરાબર તો પહેલા શું કર્યું આપણે ચાલુ ખાતાનો બંને બાજુનો સરવાળો કર્યો બધી એન્ટ્રીનો અને નફો મૂક્યા પછી પછી એ સરવાળો બંને બાજુ મૂકી દેવાનો છે તમારે લાઈનમાં રાખવાનો છે પછી આ રોમાંથી ઉધાર જેટલી પણ એન્ટ્રી છે બાદ કરો અહીંયા બે એન્ટ્રી છે એટલે 1300 અહીંયા ચાર એન્ટ્રી છે એટલે 22,672 હવે જ્યારે ચાલુ ખાતામાં ઉધાર બાજુ તફાવત આવે ને કે જ્યારે ચાલુ ખાતામાં જમા બાજુનો સરવાળો ઉધાર બાજુ કરતાં વધારે હોય એટલે ઉધાર બાજુ તફાવત આવે તો શું કહેવાય ચાલુ ખાતાની જમા બાકી કહેવાય શું કહેવાય એને ચાલુ ખાતાની જમા બાકી કહેવાય અને ચાલુ ખાતાની જમા બાકી ક્યાં દર્શાવાય પાકા આશ્રયમાં મૂડી દેવા બાજુ ક્યાં દર્શાવાય મૂડી દેવા બાજુ એટલે આપણે અહીંયા આને દર્શાવીશું હવે મારા ઉપર તો શું માજી ક્યાં થઈ ગયું તમારે લખી નાખજો અહીંયા લખાશે ચાલુ ખાતા લવ અને કુશ તો લવની બાકી કેટલી આવી 1328 અને કુશની બાકી કેટલી આવી 22,672 આ બંનેનો સરવાળો કરીશું કેટલા આવશે 24,000 રૂપિયા આવશે બરાબર જો ઉધાર બાજુ તફાવત આવે ને તો જમા બાકી કહેવાય તો ક્યાં લખાશે મૂડી દેવા બાજુ એ ખબર ના પડે તો અહીંયા જો બાકી અહીંયા ઉતાર દેવાનું એટલે મૂડી દેવા દેવું અને જો અહીંયા બાકી આવે તો અહીંયા ઉતાર દેવાનું જો અહીંયા બાકી આવે તો શું કહેવાય ઉધાર બાકી કહેવાય ચાલુ ખાતા ઉધાર બાકી ક્યાં લખાય પાકા જેવા મિલકત લેના બાજુ અહીંયા આગળ બંને ભાગીદારી જમા બાકી આવે છે એટલે ક્યાં દર્શાય કે મૂડી દેવા બાજુ બરાબર હવે પાકા સરવાનો બંને બાજુનો સરવાળો તમારે કરવાનો છે એટલે હવે પાકા સરવા મેં એન્ટ્રી લખ કરી છું તમે આમ ના કરતા તમે મેં જે એન્ટ્રી કરી છે લખવાની પછી તમારે સરવાળો કરવાનો છે બરાબર તો સરવાળો તમે કરશો ને છેલ્લે તો સરવાળો છે તમારો 389,600 કેટલો આવશે 389,600 389,600 કાકા ત્રણ બંને બાજુનો સરવાળો 389,600 તમારે ટોટલ ચેક કરવાનું છે બધા જ ટોટલ ચેક કરવાના છે આ બધી ગણતરી મેં જે કરી છે તમારે ચેક કરવાની છે બરાબર આવે છે 4680 ના 60 ટકા કોણ આટલા આવે છે 28,080 ચાર ટકા આવે છે 18,720 પછી 28,080 ને 3,2 માં વેચીએ 3/2 / 2/5 આટલા આવે છે 1648 ને 12,232 બરાબર 12,480 ને 6,40 પછી બંને સરવાળો આટલો આવે છે પછી બંને સરવાળો આટલો આવે છે 4,800 ચેક કરવાનું બરાબર છે પછી તમારે બધું લખવાનું છે કોપી કરતા નહીં અને છેલ્લે સુધી રાહ જોતા નહીં કે છેલ્લે સમ પસે ને સ્ક્રીનશોટ લઈને આપણે દાખલો લખી લઈશું નહીં મેળ પડે અહીંયા આગળ મેં ઘણી એન્ટ્રી રબ કરી છે બરાબર મારા બોર્ડમાં માર્કું નથી એટલે મેં અમુક એન્ટ્રી રબ કરી છે બરાબર પણ તમારે શરૂઆતથી જ વિડીયો જોતા જોતા જ બધા દાખલા લખવાના છે હવે જેટલા પણ દાખલા આવે તમારે મારી સાથે જ લખવાના છે બોર્ડ પર જોતા જોતા અને સમજીને બરાબર અને જે ટોટલ હું કરું છું તમારે ટોટલ જાતે કરવાના છે બરાબર મારે કોપી કરી લેતા નહીં સરે કરના કે 45,328 નહીં તમારે કરવાનું છે ટોટલ કેલ્સીમાં એક્ઝામમાં હું કરવા આવવાનો નથી બરાબર તો આજે આપણે શું જોયું એક્ઝામ્પલ નંબર 10 અને અહીંયા આગળ આપણને નફા નુકસાન ખાતાની બાકી આપી હતી એટલે આપણે વેપાર ખાતું નફા નુકસાન ખાતું બનાવ્યું નથી તો તમને પરીક્ષામાં આવો પણ દાખલો પૂછાઈ શકે છે તો તમારે કાચું સરળ ધ્યાનથી જોવાનું પહેલા પહેલા જે એક્ઝામ્પલ આપ્યું છે અને 5 મિનિટ વાંચી લેવાનું શાંતિથી કે આપણને કઈ કઈ માહિતી આપી છે પછી તમારે વિચારવાનું કે આપણે કયા કયા ખાતા બનાવવાના છે અને કાચા સરવૈયા ઉપર જે માહિતી આપી છે અને ખાસ વાંચજો તમને એમાં ઘણી વાર અગત્યની માહિતી આપી દેશે બરાબર જે રીતે આ માહિતી આપી આપણને નફાની 60% 40% 3/2 / 2/1 જો આપણે માહિતી વાંચી ના હોત તો બરાબર તે માહિતી ખાસ તમારે વાંચવાની ઓકે તો આપણે આજે શું જોયું એક્ઝામ્પલ નંબર 10 હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે એક્ઝામ્પલ નંબર 11 ઓકે તો થેન્ક યુ હેવ અ નેક્સ્ટ ડે